વાર્તા 35 સંવત 1962 ના વૈશાખવદી અમાસને રોજ સવારમાં સભામાં પ્રથમ પ્રકરણનું 43મું વચનામૃત વંચાતું હતું। તેમાં નિષ્કામ ભક્ત ભગવાનની સેવા વિના બીજું ઈચ્છતા નથી એમ આવ્યું। તે ઉપર બાપાશ્રીએ વાત કરી જે એક કઠિયારો અને એની સ્ત્રી એ બે શ્રીજી મહારાજને મળેલા સત્સંગી હતા। તે હંમેશા રાત્રિના 3 વાગે ઉઠીને શ્રીજી મહારાજનું ધ્યાન ભજન કરીને નાહીને પૂજા કરીને મંદિરમાં દેવના દર્શન કરીને સવારમાં વહેલા વગડે જાય। તે કોઈનું ધણિયાતું ન હોય એવા ઠેકાણેથી કાષ્ટની ભારીઓ લાવીને વેચે। તેના પૈસા અથવા દાણા જે આવે તેમાંથી 10મો ભાગ શ્રી ઠાકોરજીની પાસે મૂકીને ઘેર જઈને રોટલા કરી મહારાજને થાળ ધરીને પ્રસાદી જમીને મહારાજનું ધ્યાન ભજન માળા કથા કર્યા કરે। સાંજે મંદિરમાં જઈને કથા વાર્તા સાંભળે ને રાત્રિએ ધ્યાન કરીને 12 વાગે સૂએ। એવી રીતે હંમેશા ખાધા જેટલું પેદા કરીને મહારાજનું ધ્યાન ભજન કરતા। એમ કરતા કરતા એક દિવસે કઠિયારાને તાવ આવ્યો। તે વગડે જવાયું નહીં। તેની સ્ત્રી પતિવ્રતા હતી માટે એકલી ન ગઈ, તેથી બે ભૂખ્યા રહ્યા। તેને ત્રીજે દિવસે સવારમાં તાવ ઉતર્યો એટલે નાહીને પૂજા કરી તેની સ્ત્રીએ પૂછ્યું, જે તમારે કાંઈ ખાવાની ઈચ્છા થઈ હોય તો હું કોઈનું ઉછીનું લાવીને કરી આપું, આપણે જમીને સાંજના ભારીઓ લેવા જાશું ને તેમાંથી જે આવશે તેમાંથી ઉછીના વાળાને પાછું આપીશું। ત્યારે કઠિયારો બોલ્યો, જે 2 દિવસ શ્રીજી મહારાજની ઈચ્છાથી ભૂખ્યા રહ્યા તો 1/2 દિવસ જાણીને ભૂખ્યા રહીશું, પણ આપણે ઉછીનું લાવવું નથી। પછી ભૂખ્યાને ભૂખ્યા વગડે જઈ એક થોરિયાનું થડિયું હતું તેને ચીરવા માંડ્યું। તે કુહાડો તો ઊંચો પણ થાય નહીં, તો પણ તેના ટચકાથી બ્રહ્માંડ ડોલવા લાગ્યું, તેથી બ્રહ્માને ભય ઉપન્યો। એટલે વૈરાજ પુરુષ પાસે જઈને રાવ કરી, જે તમારો ભક્ત સત્યના બળ વડે કરીને મારું બ્રહ્માંડ ડોલાવે છે તે હમણાં પડી જશે, માટે બંધ કરાવો। ત્યારે વૈરાજ પુરુષે જાણ્યું, જે આ ભક્ત તો મારા ઉપરીનો છે, તે મારાથી બંધ નહીં થઈ શકે, પણ જો બ્રહ્માને આ વાત કરું તો એને મારે માથે ઉપરી છે એ ખબર પડે, માટે યુક્તિ કરીને કહ્યું, જે જાઓ એનો તપાસ કરશું। બ્રહ્મા ગયા પછી વૈરાજ પુરુષે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ 3 દેવની આરાધના કરી, જે હે મહારાજ, તમારો ભક્ત બ્રહ્માનું બ્રહ્માંડ ડોલાવે છે, માટે કૃપા કરીને બંધ કરાવો। ત્યારે તેમણે વૈરાજ પુરુષને દર્શન દઈને જેમ વૈરાજે યુક્તિથી કહ્યું હતું તેવો જવાબ દીધો। પછી અનિરુદ્ધાદિ 3 દેવે મહત્તત્વની પ્રાર્થના કરી, ત્યારે તેમણે પણ દર્શન આપીને એવી જ રીતે જવાબ દીધો। પછી મહત્તત્વે પ્રધાન પુરુષની પ્રાર્થના કરી ત્યારે તેમણે પણ એવો જ જવાબ યુક્તિથી દીધો। પછી પ્રધાન પુરુષે મૂળ પુરુષની પ્રાર્થના કરી ત્યારે તેમણે પણ દર્શન આપીને એવો જ જવાબ દીધો। પછી મૂળ પુરુષે પોતાના ઉપરી જે વાસુદેવ બ્રહ્મ તેમની સભામાં જઈને પ્રાર્થના કરી, જે તમારો ભક્ત બ્રહ્માંડ ડોલાવે છે
રીતે બંધ કરાવો. તેમણે પણ પોતાના ઉપરીને જાણે નહીં એવી યુક્તિએ જવાબ દીધો જે બંધ કરાવશો. પછી વાસુદેવ બ્રહ્મે મૂળ અક્ષરની પ્રાર્થના કરી ત્યારે એમણે પણ તે જ રૂપે પ્રેરણા કરીને એવો જ જવાબ દીધો. પછી મૂળ અક્ષરે શ્રીજી મહારાજની પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજે પોતાના તેજ રૂપે પ્રેરણા કરીને કહ્યું જે એ અમારા ભક્તને છડીને સત્યથી પાડે તો બ્રહ્માનું બ્રહ્માંડ બચે. પછી એ પ્રમાણે ઉત્તરોત્તર બ્રહ્મા પાસે જવાબ આવ્યો એટલે બ્રહ્મા શ્રીજી મહારાજના જેવું રૂપ ધારી વિમાને બેસીને દેવલોકમાં આવીને દેવની પાસે સાધુના જેવા વેશ ધરાવીને સર્વે વિમાને બેસીને જ્યાં કઠિયારો ભક્ત લાકડું ચીરતો હતો ત્યાં આવીને તેને બ્રહ્માએ કહ્યું, હે ભક્ત, અમે સ્વામિનારાયણ છીએ અને આ સર્વે સંત છે તે તમને દર્શન દેવા આવ્યા છીએ, માટે દર્શન કરો અને જે જોઈએ તે માગો. ત્યારે તે ભક્તે તેમના સામું જોઈને પછી અંતર્વૃત્તિ કરીને પોતાના આત્માને વિશે મહાપ્રભુજીની મૂર્તિ જોઈ ત્યારે એકે ચિહ્ન મળતું આવ્યું નહીં. પછી વિચાર કર્યો જે આ તે કોણ હશે, આ કોઈક ઠગ છે. પછી દેવોના સ્થાન જોયા ત્યારે બ્રહ્માનું સ્થાન ખાલી દેખ્યું. પછી બોલ્યા જે તું તો બ્રહ્મા છે ને આ સર્વે દેવલા છે, તમે અજ્ઞાની છો ને મને છડવા આવ્યા છો, પણ ભિખારીનું ખાધેલું એઠું હોય તે રાજાને જેમ ખાધાનો સંકલ્પ ન થાય તેમ હું પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું. તે મૂળ અક્ષરનું આપેલું ન લઉં તો તું તો રાખ અને મલિન છે, તે તારું આપેલું લેવાનો સંકલ્પ પણ કેમ થાય? તું તો કેટલાયનો એઠવાડો ખાય છે તેની તને ખબર નથી. સાંભળ, હું તને તે કહી બતાવું. સર્વેથી પર શ્રી સ્વામિનારાયણ એક જ ભગવાન છે, તે મારા સ્વામી છે, સર્વેના નિયંતા છે, સર્વેના કારણ છે, સર્વ સુખમય મૂર્તિ છે અને અનંત ઐશ્વર્ય યુક્ત છે. તે સુખને શ્રીજી મહારાજના અનાદિ મુક્ત મૂર્તિમાં રસબસ રહીને લીધા જ કરે છે. જેમ જળમાં જળ જંતુ હોય તે પોતાની ઈચ્છા પ્રમાણે જળ પીધા જ કરે, તેમ બીજા પરમ એકાંતિક મુક્ત છે તે શ્રી સ્વામિનારાયણની મૂર્તિના તેજમાં મૂર્તિને સન્મુખ રહ્યા થકા શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ લીધા જ કરે છે અને તે સર્વે રાણીને ઠેકાણે છે. પછી મૂળ અક્ષર છે તે શ્રીજી મહારાજના દીવાનને ઠેકાણે છે. તેમને શ્રીજી મહારાજ સુખ સામર્થિને ઐશ્વર્ય આપે છે અને મૂળ અક્ષર જે તે વાસુદેવ બ્રહ્મને ઐશ્વર્ય સામર્થિ આપે છે. વાસુદેવ બ્રહ્મ મૂળ પુરુષને આપે છે. મૂળ પુરુષનો એઠવાડો પ્રધાન પુરુષને મળે છે, એનો મહત્તત્વને મળે છે. મહત્તત્વનું વધેલું અહંકારને આવે છે અને એનું વધેલું તારા સ્વામી જે વૈરાજ તેને મળે છે. એ વૈરાજે તને આપ્યું છે તે તું ભોગવે છે, માટે તારા જેવો ભ્રષ્ટ અને રાંક બીજો કોણ છે? તે તું તારો એઠવાડો મને આપવા આવ્યો છે. ત્યારે બ્રહ્માએ વિનંતી કરી જે હે મુક્તરાજ, હું તમને આવા મોટા જાણતો નહોતો. તમોએ જે જ્ઞાન કહ્યું તેની તો મને ખબર નથી. હું તો મારા ઉપરીથી પર બીજો કાંઈ છે જ નહીં
એમ જાણતો હતો, માટે મારો અપરાધ ક્ષમા કરો। મારું બ્રહ્માંડ ડોલતું હતું તેથી મારે આ કામ કરવું પડ્યું છે। ત્યારે કઠિયારા ભક્તે કહ્યું છે, જા તારું બ્રહ્માંડ નહીં પડે। પછી બ્રહ્માદિક રાજી થઈને ગયા। શ્રીજી મહારાજે એ બેયને દર્શન આપ્યા ને બહુ પ્રસન્ન થયા ને કહ્યું છે, અહીં રહેવું છે કે ધામમાં આવવું છે? જો અહીં રહેવું હોય તો વૈભવ આપીએ અને ધામમાં આવવું હોય તો તેડી જઈએ। ત્યારે તે બેય બોલ્યા છે, આ લોકનું તો અમારે કાંઈ જોઈતું નથી, અહીં રાખો કે તેડી જાઓ એ પણ અમે કાંઈ ન કહીએ, જેમ આપની મરજી હોય તેમ કરો। શ્રીજી મહારાજ બોલ્યા છે, ચાલો આપણા ધામમાં। પછી કુહાડો નાખી દઈને બે જણા દેહ મૂકીને શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા। આવા નિષ્કામ ભક્ત થાય તો શ્રીજી મહારાજ તથા તેમના મુક્ત પ્રસન્ન થઈને આવરદા હોય તો પણ પડી મુકાવીને પોતાની મૂર્તિમાં રાખીને સુખ આપે છે ને સદા ભેળા રાખે છે। એવા નિષ્કામ થાવું, પણ કોઈ પદાર્થની ઈચ્છા ન રાખવી। શ્રીજી મહારાજની મૂર્તિ વિના અક્ષરકોટી સુધી કોઈની ગણતરી ન રાખવી। જેમ આ લોકમાં વર્ણ ઘણી છે, પણ જેને ઘર જવું ન ઘટે તેને ઘેર કોઈ જાય નહીં, જેને ઘેર જવું ઘટે ત્યાં જાય। જે ભગવાનના ભક્ત હોય તે તો મંદિર વિના બીજે કોઈને ઘેર જવું ઘટતું હોય ત્યાં પણ જાય નહીં, કેમ કે તેને તો મંદિર વિના બીજું ગમે જ નહીં। તેમ મહાપ્રભુજી વિના બીજું ગમવું ન જોઈએ, શ્રીજી વિના કોઈની ગણતરી રાખવી ન જોઈએ। તો મહારાજ અને મોટા મુક્ત પ્રસન્ન થઈને પોતાના ભેળા રાખીને પોતાની મૂર્તિનું સુખ આપે। વાર્તાની સમાપ્તિ કરીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય એમ વર આપ્યો। વાર્તા 35 પૂર્ણ।